આજે કોંગ્રેસ પક્ષના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ધાનેરા વિધાનસભા 9 માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલને ધારાસભ્યના ઉમેદવાર તરીકે પક્ષે ચાલુ રાખ્યા છે, જેને લઈ ધાનેરા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે ધાનેરાના થરાદ રોડ પર વિશ્વકર્મા મંદિરની પાસે કોંગ્રેસ પક્ષનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ધાનેરા શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂત, નગરપાલિકા પ્રમુખ કમળાબેન તુવર, ઉપપ્રમુખ શંકરભાઈ પટેલ સાથે વિધાનસભા યુથ પ્રમુખ જયેશભાઈ સોલંકી સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરોની હાજરી આજે વિધાનસભાની ચૂંટણીલક્ષી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આગામી 5 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નથાભાઈના તરફેણમાં મતદાન કરી વિજય બનાવવા માટેનું આહવાન કરાયું હતું. ધાનેરા શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂતે બીકે ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન વિધાનસભાની ચૂંટણી દરમિયાન જાતિવાદમાં ના આવે કોંગ્રેસ પક્ષને મતદાન કરવાનું જણાવ્યું હતું. આજ જો ધાનેરા વિધાનસભા 9ના ઉમેદવાર નથાભાઈ સાહેબને જ્યારે કોંગ્રેસે એમના માટે જે વિશ્વાસ મૂકીને ફરીથી એમને રિપીટ કર્યા છે અને ટિકિટ આપી છે, જ્યારે આજ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે જે જનતાના ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને ત્યારે એમના માટે કે મતલબ કે સાહેબ માટે સાહેબે સારા કામ જે 2017માં ચૂંટણી એના પછી એમના 5 વર્ષના કાળમાં ખૂબ સારા કામ કર્યા, એના લીધે મને કોઈ કામમાં જાઓ ગમે તે જાઓ તકલીફ થતા પછી કોઈ પડતી નથી. પણ આ વખતે જે અમે પડચા પડ્યા આપણે એમને બે વખત કરી જંગી બહુમતી જીતાડશે એવી મને આશા છે. અને આ વખતે જે જાતિ વિશે કે કોઈ જેલ કરવામાં આવી રહ્યું છે કે પણ ભાઈ આપણે બધા જે જવું અને જઈ શકે એમાં કોઈ નથી પેલું, પણ જાતિ વિશે જે આ બોલે છે આ બે ફોર્મ આવે છે આ વસ્તુ ખોટી છે. અને આપણે બધાને ભાઈચારાથી રહેવાનું છે, ચૂંટણી તો આજે કાલ જતી જશે અને બધા આપણે બધી સમાજને આપણે હાથ લઈને લડવાનું છે.